બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ આપી છે ખાતરી. પુસ્તકમાંથી પણ વિવાદિત ચિત્રો અને ભગવાનને નીચા દેખાડતું તમામ લખાણ હટાવવા કરાઈ છે માંગ. અમદાવાદ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં સાધુ સંતોએ લીધા શપથ. સ્વામિનારાયણના કાર્યક્રમોમાં ન જવાના લેવાયા શપથ. સાધુ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર. તમામ સાધુ સંતોએ લીધી એક સાથે પ્રતિજ્ઞા. ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી નવતમ સ્વામીને કરાયા છે દૂર. સાળંગપુર વિવાદ બાદ નવતમ સ્વામી સામે સંતોમાં ભારે આક્રોશ. વિવાદ બાદ નવતમ સ્વામીને તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. લખનૌમાં અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં મોટો નિર્ણય. આ વાત ભીત ચિત્રો પૂરતી નથી. આમના 200થી વધારે પુસ્તકોની અંદર બધા દેવી દેવતાઓને દાસ તરીકે ગણવામાં આવ્યા છે. ગુજરાત સરકાર તરફથી એના પુસ્તકો બેન્ડ થવા જોઈએ. એમના મંદિરોમાંથી ભગવાનની મૂર્તિઓ હટે તે જરૂરી. ભીત ચિત્રો મામલે હર્ષદગીરી મહારાજે આપ્યું નિવેદન. સાળંગપુર ભીત ચિત્રો વિવાદ અંગે આણંદના સ્વામી સચ્ચિદાનંદે આપ્યું છે નિવેદન. કહ્યું કે હનુમાનજી ભગવાન રામ સિવાય કોઈના દાસ ન હોઈ શકે. ભીત ચિત્રો દૂર કરવા જોઈએ. આરએસએસના નેતા રામ માધવે સાળંગપુર મંદિરની મુલાકાત લીધી. સાધુ સંતો સાથે પણ તેમણે મુલાકાત કરી. અખિલ ભારતીય કાર્યકારિણીના સદસ્ય છે રામ માધવ. સાળંગપુર તખતી વિવાદ હવે અમરેલી સુધી પહોંચ્યો છે. રાજુલાના વૃંદાવન બાગ આશ્રમના મહંતે કર્યો વિરોધ. હનુમાનજીની મૂર્તિ તાત્કાલિક હટાવવા માગણી કરવામાં આવી. આશ્રમમાં સ્વામિનારાયણ સંતો વિરુદ્ધ કરાયા સૂત્રોચ્ચાર. સાળંગપુર હનુમાનજી ચિત્ર વિવાદ મામલે જૂનાગઢના ગુરુ ગોરખનાથ આશ્રમના મહંતે આપી પ્રતિક્રિયા. મહંત શેરનાથ બાપુએ કહ્યું કે આ કૃત્ય નિંદનીય છે. આ ચિત્ર હટાવીને સમગ્ર સનાતન હિન્દુ ધર્મની માફી માંગવી જોઈએ. ભીત ચિત્રો નહીં ઉતારે ત્યાં સુધી જંપીશું નહીં. વિરોધ કરીશું. સનાતન ધર્મ સામે પડશો તો ખેર નથી. ભીત ચિત્રોના વિવાદ મામલે રોકડિયા બાપુએ આપ્યું છે આ મોટું નિવેદન. હવે તકતી ઉતારો એ જ એકમાત્ર સમાધાન. અમે કોર્ટમાં તમામ જવાબ આપવા માટે તૈયાર છીએ. ભીત ચિત્રોના વિવાદ મામલે ગીતા દીદીએ આપ્યું નિવેદન. સ્વામિનારાયણ સંપ્રદાય નવી પેઢીને બદનામ કરે છે. આ લોકોને વિવાદ ઉભો કરવાની આદત પડી ગઈ છે. ભીત ચિત્રોના વિવાદ મામલે જ્યોતિર્નાથ બાપુએ આપ્યું છે મોટું નિવેદન. સાળંગપુર વિવાદના અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજુલાના રામપરા વૃંદાવન બાગ આશ્રમના મહંત રાજેન્દ્ર દાસ બાપુએ રોષ વ્યક્ત કર્યો છે. સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. મહંતે કહ્યું કે સ્વામિનારાયણના સંતોનો બહિષ્કાર કરીશું. રાજકોટમાં કિન્નર સમાજ સનાતન ધર્મની સાથે આવ્યા છે. કહ્યું છે કે ભીત ચિત્રોનો અમે વિરોધ કરીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચોર ડાકુઓ બેઠા છે. ગુરુકુળમાં શું બધું ચાલે છે અમે પણ જાણીએ છીએ. સરકારને કિન્નર સમાજ અપીલ કરે છે કે આવા ચિત્રો દૂર કરાવે. સ્વામિનારાયણમાંથી સનાતન ધર્મ ધારણ કરનાર દેવાનંદ ભારતી બાપુએ કહ્યું કે આપણા હિન્દુ ધર્મ માટે ગમે તે બોલતા હોય ત્યાં રહીને આપણે શું કરવું છે. ભગવાન ભોળાનાથ માટે બોલવામાં આવે છે. ભોળાનાથ શા માટે આમને પગે લાગવા આવે. અમારા મા બાપ ઉપર આક્ષેપ કરી નહીં ચાલે. સાળંગપુરમાં હનુમાનજી અંગેના વિવાદિત ભીત ચિત્ર મામલે કચ્છમાં કબરાવ ધામના સામંત બાપુએ ભારે રોષ વ્યક્ત કર્યો. કહ્યું કે કઈ મજબૂરી છે કે હજુ સુધી ભીત ચિત્ર ઉતારતા નથી. અમારું તીર છૂટશે તો બધું ભડકે બળશે. સાળંગપુર વિવાદ મામલે જૂનાગઢના ગૌરક્ષકનાથ આશ્રમ તરફથી પોલીસમાં કરાઈ અરજી. ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી. શેરનાથ બાપુએ કહ્યું કે સરકાર અને પોલીસે અમને ન્યાય આપવો જોઈએ. સાળંગપુર ધામમાં વિવાદિત ભીત ચિત્ર મામલે મહીસાગર તીર્થધામ દેમગડા અરવિંદ ગીરી બાપુએ આપી છે પ્રતિક્રિયા. કહ્યું છે કે આ ભીત ચિત્રોને લઈને લાગણી દુભાઈ છે. કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય સમયાંતરે વિવાદ ઉત્પન્ન કરે છે. સાળંગપુર વિવાદ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને વડોદરામાં વિવાદ અંગે નિવેદન આપ્યું. કહ્યું કે જે થયું તે ન થવું જોઈએ. મહેસાણાના સાળંગપુરમાં ભીત ચિત્રો વિવાદ મુદ્દે મહેસાણાના સંતોમાં આક્રોશ જોવા મળ્યો છે. મહંત લાલદાસ મહારાજે કહ્યું કે હનુમાન દાદાનું અપમાન સહન કરવામાં નહીં આવે. બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિરે ભીત ચિત્રો પર કાળો કલર કરવા મામલે 3 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. સેથડી ગામના ભૂપત ખાચરે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી. હર્ષદ ગઢવી, જયસિંહ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ખેડાના વડતાલ મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સાળંગપુર હનુમાનજીના ભીત ચિત્રોના વિવાદને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સાળંગપુરમાં બનેલી ઘટનાનું અન્ય કોઈ મંદિરમાં પુનરાવર્તન ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવાયો છે.
वरसाद ने लेने राहत समाचार। हवामान विभागे वरसाद की आगाही करी है। आगामी 7 दिवस राज्य में वरसाद पड़ सके। क्या भारे तो क्या हलवा वरसाद की आगाही। सूरत, वलसाड, भरूच, डांग, छोटाउदेपुर में भारे वरसाद की आगाही। अमदावाद, खेड़ा, दाहोद, आणंद, पंचमहाल में मध्यम वरसाद की आगाही। हजू वरसाद खेंचाशे तो सरकार खरीद पाक माटे सिंचाईनु पाणी आपवा तैयार छे। राजकोटमां नैनो यूरियाथी छठा फायदा अंगे योजायेला कार्यक्रममां कृषि मंत्री राघवजी पटेलनुं निवेदन सामे आव्युं। ऊर्जा विभाग अने सिंचाई विभाग साथे कृषि विभाग संकलनमां। वडोदरा जिला भाजपा नवीन कार्यालय की प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिले ली थी मुलाकात। सी आर पाटिले जिला होद्देदारों साथ बैठक करी। बैठक में मध्य गुजरात प्रभारी गोर्धन झड़पिया, छोटाउदेपुर सांसद गीताबेन राठवा उपस्थित रहा था। द्वारकाना टुपणी गाम में खेडूते पीजीवीसीएल कचेरी खाते कर्यो हल्ला बोल। सरकारे खेडूतों ने सिंचाई माटे 10 कलाक वीजळी आपवानो निर्णय लीधा बाद पण 2 कलाक वीजळी मळती होवाथी आक्षेप करवामां आव्या। छेल्ला 5 दिवसथी वधु पावर साथे वीजळी न मळता खेडूतोमां भारे रोष। सौराष्ट्रना सौथी मोटा लोकमेळानी तैयारीओने अपाई रह्यो छे आखरीओ। 5-9 सप्टेम्बर सुधी योजाशे आ लोकमेळो। तमाम राइड्से रोज मेळवानुं रहेशे फिटनेस सर्टिफिकेट। आ वर्षे 48 नानी अने 44 जेटली मोटी राइड बनशे आकर्षणનું કેન્દ્ર। સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી। ગણતરીના કલાકોમાં જ પોલીસે સુરત નવસારી હાઈવે પરથી લૂંટારોને ઝડપી પાડ્યા। ઇકો કારમાં આવેલા 4 શખ્સો લૂંટ કરી ફરાર થયા હતા। મુદ્દામાલ સાથે પોલીસે લૂંટારોને ઝડપ્યા। સુરતના સરથાણામાં આંગણિયા લૂંટના આરોપી 3 કલાકમાં ઝડપાયો। થોડાક સમયમાં ગુનાનો ભેદ ઉકેલા હતા। ગૃહમંત્રીએ પોલીસને અભિનંદન આપ્યા। સુરત પોલીસ અને વલસાડ પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમે લીધેલી ફરાળી ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ ગયા છે। જવાબદારી એકમોને ફટકારાઈ છે નોટિસ। ફરાળી લોટમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાનું તેલ વાપર્યું હોવાનો ખુલાસો થયો। जामनगर धारासभ्य रीवाबा जाडेजा जन्मदिवस की उजवणी। भाजपा प्रदेश अध्यक्ष सी आर पाटिल धारासभ्य रीवाबा जाडेजा सेवा यज्ञ ने बिरदा आप्यो। समाज दरेक लोगों ने सरकार की योजना की लाभान्वित कराया। રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ શ્રીરામ ગૃહ ઉદ્યોગમાંથી અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 850 કિલો વાસી ફરસાણ, 200 કિલો અખાદ્ય શ્રીખંડ, 160 કિલો વાસી મીઠાઈ, 150 કિલો દાજી ગયેલું તેલ, તો 5,500 કિલો અખાદ્ય જથ્થાનો ફૂડ વિભાગે નાશ કર્યો છે અને પેઢીને નોટિસ ફટકારી કાર્યવાહી શરૂ કરાઈ। મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાની ચૂંટણી માટે ભાજપે સેન્સ લીધી છે। ભાજપ કાર્યાલય ખાતે 3 દિવસ સેન્સની પ્રક્રિયાઓ યોજાઈ। 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં આગામી ટર્મ માટે નિમણૂક થશે। અત્યાર સુધીમાં 100 જેટલા દાવેદારો કરી ચૂક્યા છે દાવેદારી। સુરતમાં ટર્મ પૂરી થતાં પાલિકાના પદાધિકારીઓની વરણી માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા કરી। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની 11 સપ્ટેમ્બરે પૂર્ણ થશે મુદત। પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી। સાબરકાંઠા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતની ટર્મ પૂરી થતાં સેન્સની પ્રક્રિયાઓ હાથ ધરાય છે। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયાઓ હાથ ધરાય, સાથે સાબરકાંઠા જિલ્લા સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી। પંચમહાલમાં વાઘોડિયા આઈટીઆઈ જવા નીકળેલા 2 વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા। કોપરેજ ગામની માઇનોર કેનાલમાં હાથ પગ ધોવા જતા હતા ત્યારે પગ લપસ્યો। ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી। રાજકોટમાં પુત્રવધુના વિડીયો અપલોડ કરવાના કેસ મામલે આરોપી સાસુની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। સાસુએ જેલમુક્ત થવા માટે કરી હતી અરજી। આરોપી પતિ, સાસુ અને સસરાના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરાયા। સાસુ સસરાએ પુત્રવધુના ફોન વિડીયો બનાવ્યા હતા। વડોદરામાં બની ચેઇન સ્નેચિંગની ઘટના। સ્કૂટર પર જતી મહિલાના ગળામાંથી ખેંચાઈ ચેઇન। મહિલાની સાસુએ ચેઇન પકડી લેતા અડધો ચેઇન લઈને શખ્સ ફરાર થયો। પોલીસે આરોપીને ઝડપી ચેઇનનો ટુકડો મહિલાને પાછો અપાવ્યો। ભરૂચના જંબુસરના અણખીથી વાવલીના માર્ગ પર રિએક્ટિવ પોલિમર્સ નામની સોફા બનાવતી કંપનીમાં આગ લાગી। આગ કોઈ જાનહાની થઈ નથી। આગ લાગવાનું કારણ અકબંધ। ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો। જંબુસર પોલીસે તપાસ હાથ ધરી। આર્મી ઓફ મહેંદી ગ્રુપ સાથે સંકળાયેલા આરોપીઓની કરાઈ રહી છે પૂછપરછ। અકોટા બ્રિજ પર બેઠેલી મુસ્લિમ યુવતી અને બિન મુસ્લિમ યુવકનો વિડીયો બનાવી વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વિડીયો બનાવનારની શોધખોળ શરૂ કરી। બનાસકાંઠાના ધાનેરામાં જાહેર માર્ગ પર આખલાઓએ આતંક મચાવ્યો છે। 2 આખલાઓ સામસામે આવતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા। આખલાઓએ લારીને ઊંધી કરી વારંવાર આખલા યુદ્ધ સર્જાતા લોકોમાં રોષ। ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગમાં થયો છે વધારો। લોકો 300 થી લઈને 15,000 સુધીની મૂર્તિઓનું બુકિંગ કરાવી રહ્યા છે।
અમદાવાદમાં ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરાઈ. એક યુવતી અને બે યુવકો કરી રહ્યા હતા ખેતી. પોલીસે 200 કુંડા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. મોરબીના હળવદમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. આ ચનાની ધરપકડ. બાળકને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી. જૂનાગઢના વાંદરવડ ગામમાં સહકારી મંડળીમાં ઉચ્ચાપતના બે આરોપી ઝડપાયા છે. 56 કરોડની માતબર રકમની મંડળી સાથે ઉચ્ચાપતની નોંધાયતી ફરિયાદ. ખેડૂત સભાસદોના ખોટા લોન ખાતા ઉભા કરીને ઉચ્ચાપત કરવામાં આવી હતી. મોરબીના હળવદ તાલુકામાં બજરંગ મોટર રિવાઇન્ડિંગ નામની દુકાનમાં ચોરી. લીલાપુરની દુકાનમાં ચોરીની ઘટના. સીસીટીવીમાં કેદ થઈ છે પાણીની મોટર, કોપરના વાયર સહિત 70,000ના મુદ્દામાલની ચોરી. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા તપાસ તેજ કરી. અરવલ્લીના શામળાજીમાં અણસોલ ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે. પેટ્રોલિયમ ટેન્કરમાંથી 152 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. છેલ્લા 15 દિવસમાં 1 કરોડ કરતાં વધારે દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આણંદના બોરસદ સબજેલમાંથી ફરાર 4 આરોપીઓમાંથી 1 આરોપી ઝડપાયો. ભાદરણ પોલીસે કિકલોડ ગામમાં દરોડા પાડીને ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. દુષ્કર્મનો આરોપી સબજેલમાંથી થયો હતો ફરાર. અન્ય 3 કેદીને શોધવા તપાસ શરૂ થઈ. ભરૂચમાં નેત્રંગના વણખૂટા ગામમાં 8 વર્ષીય બાળક પર દીપડાએ કર્યો હુમલો. દીપડાએ બાળકને શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યો. રેન્જ અધિકારીઓએ બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો. ત્યારે ગામ લોકોએ દીપડાને પકડવા પાંજરું મૂકવાની માગણી કરી. વડોદરામાં ધારાસભ્યની રજૂઆત બાદ ગેંડા સર્કલ પાસે દબાણોની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ધારાસભ્યની રજૂઆત બાદ મહાનગરપાલિકા કમિશનરનો સપાટો દબાણ શાખાની ટીમને જોતા જ લારી ધારકોમાં ભાગદોડ મચી ગઈ. રાત્રે 2 ટ્રકથી વધુનો સામાન જપ્ત કર્યો. નવસારીમાં વરસાદના અભાવે શેરડીના પાકને ભારે નુકસાન. સપ્ટેમ્બરમાં દર વર્ષે થાય છે રોપણી, પરંતુ સિંચાઈ પણ અપૂરતું પાણીના કારણે મુશ્કેલી પડી રહી છે. સુરતમાં વરાછા અશ્વિનકુમાર વિસ્તારમાં દૂષિત પાણી ભરાયું. ફૂલ માર્કેટમાં કલરવાળું પાણી ભરાતા લોકો પરેશાન. સુરત પાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકોને હાલાકી પડી રહી છે. વડોદરામાં ડભોઈ પંચાયતની પાલિકા માટે ભાજપે લીધેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. ધારાસભ્ય શૈલેષ મહેતાને મળ્યું સમર્થન. કોઈપણ સભ્યએ પ્રમુખ ઉપપ્રમુખ બનવા ના બતાવી તૈયારી. 12 સપ્ટેમ્બરે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે થશે ચૂંટણી. ડાંગમાં જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી અંગે ગરમાયું રાજકારણ. ટર્મ પૂરી થતાં પ્રમુખ પદ માટે ઉમેદવારોની દોડ શરૂ થઈ. જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની રેસમાં ચહલપહલ વધી. પ્રમુખની વરણી માટે ભાજપના નિરીક્ષકોએ લીધા સેન્સ.